નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત ગુજરાત. આપની સાથે હું છું ઝરણા. જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને જૂનાગઢમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટી રહ્યા છે, ત્યારે અન્ય શહેરોમાં વાહન વ્યવહારની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકો જોખમી મુસાફરી કરીને જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ તરફથી જૂનાગઢ આવતી ટ્રેનની જગ્યા ન મળતા ટ્રેનના ડબ્બા પર બેસીને મુસાફરી કરતા નજરે જોવા મળ્યા હતા. ગીર સોમનાથમાં કોઈ સ્ટેશન પરથી ડ્રોન દ્વારા લેવામાં આવેલા એક વિડીયોમાં જોવા મળ્યું હતું કે ટ્રેનના ડબ્બાની છત પર મોટી સંખ્યામાં લોકો બેઠા હતા અને કેટલાક તો ચાલુ ટ્રેને ડાન્સ પણ કરતા હતા. હજી શુક્રવારે હળમતિયા ગામ પાસે એક યુવક સેલ્ફી લેવા જતા ચાલુ ટ્રેનના ડબ્બા પરથી નીચે પટકાયો હતો, ત્યારે રેલવે વિભાગે અને અન્ય જવાબદાર વિભાગે આ અંગે તાત્કાલિક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. જૂનાગઢના જગવિખ્યાત ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢ તરફથી આવતી તમામ ટ્રેનો ફૂલ જોવા મળી રહી છે અને હજારો લોકો ટ્રેનની છત પર મુસાફરી કરતા જોવા મળ્યા હતા. જોકે રસ્તામાં ઘણા સ્ટેશન પર પોલીસે લોકોને નીચે ઉતારવા માટે સૂચનો આપ્યા હતા, પણ જીવના જોખમે મુસાફરી કરતા લોકોએ પોલીસની સૂચનાને પણ અવગણી છે. એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યા વધારવામાં આવી છે, તેમ છતાંય મુસાફરોના ધસારાને પહોંચી શકાય તેમ નથી અને ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, પણ ટ્રેનની મુસાફરી સૌથી વધારે જોખમી જોવા મળી રહી છે. તો જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરવા આવતા ત્રણ શ્રદ્ધાળુઓને વીજ કરંટ લાગ્યો. ટ્રેનના ડબ્બાની ઉપર સવારી કરીને શ્રદ્ધાળુઓ આવતા હતા ત્યારે તેમને બિલખા નજીક વીજ કરંટ લાગ્યો હતો, જેના પગલે ત્રણેયને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો દર વર્ષે ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત દેવ દિવાળીથી શરૂ થઈ છે, પરંતુ કેટલાક ભાવિકોના ધસારાને જોતા વન વિભાગે બે દિવસ પહેલા જંગલના દ્વાર ખોલી નાખવા પડ્યા હતા. આમ જોઈએ તો વિધિવત પરિક્રમાનો પ્રારંભ દેવ દિવાળીથી થાય છે, પરંતુ વર્ષોથી આ પરંપરા જળવાતી નથી અને વહેલી પરિક્રમા શરૂ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 1.5 લાખ જેટલા ભાવિકો વહેલા આવી જતા વહેલી પરિક્રમા શરૂ કરવામાં આવી. વન વિભાગે પણ આગળ જતા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી જંગલના દ્વાર ખોલી આપ્યા છે, ત્યારે લોકોને જંગલના માર્ગે ગંદકી ન કરવા અને જંગલને ચોખ્ખું રાખવા માટે જાહેર અપીલ કરી છે. દસેક વર્ષથી અમે વહેલી કરીએ છીએ કે જે ગંદકી ન થાય. બીજા આવનારા દરેક જે આવે છે એમને બધાને ગંદકી ન કરે, સ્વચ્છતા તરફ ધ્યાન આલે અને ભવનાથની પરિક્રમા એમનો મહિમા અવિરતપણે ચાલુ રહે. 30 કિલોમીટરની પરિક્રમા છે, અમારી પહેલી પરિક્રમા છે. 3 ઘોડી આવે છે, 3 પડાવ આવે છે. હવે આ યુવાનો માટે ખૂબ પરિક્રમાનું મહત્વ વધી ગયું છે. અમે બધા આ પહેલી પરિક્રમા કરવા આવ્યા છીએ. હરેકે આ પરિક્રમા કરવી જોઈએ અને આપણા જંગલને શુદ્ધ કચરા વિમુક્ત રાખવું જોઈએ, આવી મારી નમ્ર જાહેર અપીલ છે. ખર તો આપણે 2 દિવસ પછી નિયમોનુસાર પરિક્રમા કરવાની થતી હોય છે, પરંતુ આ વર્ષે ભાવિક ધર્મપ્રેમી પ્રજાઓ અગાઉ આવી ગયેલા હોવાથી એના અંદાજે 1.5 થી 2 લાખ ભાવિકો આવી ગયેલા હોવાથી અને કોઈ પણ ટ્રાફિકના અને અન્ય પ્રશ્ન ન સર્જાય તે માટે આજ મધરાતથી જ એ પરિક્રમા શરૂ કરવામાં આવી છે. અન્ય સમાચારો મળી રહ્યા છે. શું અમદાવાદમાં ફરી સર્જાયો છે લઠ્ઠાકાંડ? દેશી દારૂ પીધા બાદ 2ના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વટવા વિસ્તારની ચુનારાવાસ નજીકનો આ બનાવ છે, જેમાં દારૂ પીધા બાદ મોત થયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. બીબી તળાવ નજીક અકસ્માત સર્જ્યો હતો. બંને યુવકો દાણીલીમડા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. બીબી તળાવ પાસેથી આ બંનેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યાં દેશી દારૂ પીધા બાદ 2ના મોત નીપજ્યા હોવાની આશંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. વટવા વિસ્તારના ચુનારાવાસ નજીક આ બનાવ બન્યો, જ્યાં બીબી તળાવ નજીક અકસ્માત સર્જ્યો અને બંને યુવકોને ના મૃતદેહ મળી આવ્યા છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરમેશ સુખડી આપી રહ્યા છે. હરમેશ, શું અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાયો છે? દેશે દારૂ પીવાને કારણે 2 લોકોના મોત થયા હોવાની હાલ તો આશંકા જતાવવામાં આવી રહી છે, શું મામલો છે? ચોક્કસથી જણા, અમદાવાદના વટવા વિસ્તારમાં બે યુવકો છે, તે લોકોના એક રિક્ષા પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. જે બંને યુવકો છે તે બંને યુવકો દાણીલીમડા વિસ્તારના રહેવાસી હતા અને આજે બંને યુવકો છે તે ગઈકાલે મોડી સાંજે ઘરેથી નીકળ્યા હતા અને વટવા વિસ્તાર બીબી તળાવ પાસે પહોંચ્યા હતા. ત્યાં આગળ તે લોકોની લાશ મળી ત્યારે પોલીસે તપાસ કરી તે લોકોના મોઢામાંથી ફેણ નીકળ્યું હતું અને જેને લઈને તે લોકોએ દારૂ પીધો હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હાલ પ્રાથમિક જે પીએમ રિપોર્ટ છે તે હજુ આવ્યો નથી, કારણ કે હજુ તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવશે તેના ઉપરથી પોલીસ ઇન્વેસ્ટિગેટ કરશે અને ત્યારબાદ હકીકત માલુમ પડશે કે દારૂ પીવાથી મોત થયું છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું છે. જી બિલકુલ, આભાર
હરમેશ, તો આખરે દારૂ પીવાને કારણે મોત થયું છે કે અન્ય કારણસર તે તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારે મૃતદેહ મળી આવે છે તેને જોતા આશંકા જરૂરથી સેવાઈ રહી છે કે દેશી દારૂ પીવાને કારણે આ બંનેના મોત થયા હોઈ શકે. અન્ય સમાચારો. રાજ્યમાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે જે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તેમને રાજ્ય સરકાર 1 ડિસેમ્બરથી સહાય આપશે. આ ઉપરાંત અછતગ્રસ્ત તાલુકાઓને વધારાની મદદ મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સહાયની માંગણી કરતી દરખાસ્ત કરી છે. રાજ્ય સરકાર અંતર્ગત 96 તાલુકાઓમાં 6,500 કરોડની સહાય કરવા ઇચ્છી રહી છે, જ્યારે કે 300 થી 350 મિલીમીટર વરસાદના 12 તાલુકાને 5,800 રૂપિયાની સહાય કરશે. 14 તાલુકામાં ખેડૂતોને હેક્ટર દીઠ નાણાકીય સહાય ચૂકવાશે, તો રાજ્યના વધુ 45 તાલુકાઓને 1,300 કરોડની સહાય અપાશે. આ ઉપરાંત 400 મિલીમીટરથી ઓછો વરસાદ ધરાવતા તાલુકાઓને પણ મદદ કરાશે. 51 અછતગ્રસ્ત સિવાયના તાલુકાઓને પણ સહાય મળશે. આમ તાલુકા દીઠ રાજ્ય સરકારને 25 થી 30 કરોડનો બોજો પડશે. તો આ સાથે જ અછતગ્રસ્ત તાલુકાઓ સિવાયના તાલુકાઓમાં પણ સરકાર મદદ કરે તેવી પ્રધાનો અને એમએલએને કિસાન સંગઠનોએ રજૂઆત કરી હતી, જે અંગેની 2 કલાક જેટલી બેઠક મુખ્યપ્રધાન નિવાસસ્થાને થઈ હતી, જેમાં નક્કી કરાયું કે 250 મિલીમીટરથી વધુ અને 400 મિલીમીટરથી ઓછા વરસાદ ધરાવતા તાલુકાઓને રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરશે. આવા 45 તાલુકાઓ નક્કી કર્યા છે, જ્યારે કે 250 મિલીમીટરથી વધુ પણ 300 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે તેવા 14 તાલુકાઓ પસંદ કરાયા છે. તેમને હેક્ટર દીઠ 6,300 રૂપિયાની સહાય કરાશે. આ ઉપરાંત 300 થી 350 મિલીમીટર વરસાદના 12 તાલુકાઓમાં ખેડૂતોને 5,800 રૂપિયા હેક્ટર દીઠ સહાય અપાશે. આમ 45 તાલુકાઓમાં 1,300 કરોડની સહાયની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે નાફેડ અને અછતગ્રસ્ત તાલુકાને લઈ સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું, સરકારની ભૂલને કારણે નાફેડે ખેડૂતો પાસેથી ખરીદી બંધ કરી, સરકારની ભૂલો ખેડૂતો ભોગવી રહ્યા છે. તો સાથે જ જાહેર કરેલા અછતગ્રસ્ત તાલુકાને લઈને પણ સરકાર પર આક્ષેપ કર્યા. આવો સાંભળીએ શું કહ્યું તેઓએ. ગુજરાત સરકારની ભ્રષ્ટ, અણઆવડતવાળી, ગેરરીતિવાળી, અણઘડ નીતિના કારણે ગુજરાતના ખેડૂતો પાસેથી નાફેડ ખરીદી નથી કરવાનું, એટલે પાપ કરે ભાજપની સરકાર અને ભોગવે ગુજરાતનો ખેડૂત. ગુજરાત સરકારે દુષ્કાળના સંદર્ભમાં જાહેરાતો કરી છે, તે જાહેરાતો માત્ર ને માત્ર પોતાની વહીવટી નિષ્ફળતાને છુપાવવા માટેનું એક નાટક છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તો તેમાં રાજ્ય સરકાર 1 લાખની જગ્યાએ 2 લાખની સહાય કરશે, તો અકસ્માતે અંગ ગુમાવવાના કિસ્સામાં પણ 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. અગાઉ અકસ્માતે અંગ ગુમાવવાના કિસ્સામાં 50,000 રૂપિયાની સહાય કરવામાં આવતી, તો રાજ્ય સરકારના નિર્ણયમાં મોટો વિરોધાભાસ પણ જોવા મળ્યો છે. અગાઉ પૂર્વ સીએમ આનંદીબેન પટેલ 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોને 4 લાખ રૂપિયાની સહાયની મદદ કરવામાં આવી હતી, તો હવે વિજય રૂપાણી સરકારમાં માત્ર 2 લાખની સહાય કેમ? ત્યારે નીતિન પટેલ મૂંઝાઈ ગયા હતા અને કેમેરા સમક્ષ આ અંગે બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુજરાત સરકારના રેકોર્ડ ઉપર અગાઉ જે રકમ હતી 1 લાખ રૂપિયા જ હતી, મેં અગાઉ પણ જાહેરાત કરી છે કે વધારવામાં આવીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. સરકાર કોઈ પણ નિર્ણય કરે એનું નાણાં વિભાગ સહિત બધા વિભાગોની, સંબંધિત વિભાગોની ફાઇલ ઉપર મંજૂરી લેવામાં આવે, એનું જીઆર ઠરાવ અથવા નોટિફિકેશન જે પણ કાયદા મુજબ વહીવટી પ્રક્રિયા પ્રમાણે જરૂરી હોય એ બહાર પડે, એ સરકારનો નિર્ણય ગણાય. આનંદબેન પટેલ દ્વારા પોતે જાહેરાત કરવામાં આવી છે, તો ગુજરાત સરકાર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતોને 2 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ જ જાહેરાત આનંદીબેન પટેલે પણ કરી હતી, જેમાં તેમણે 4 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી જાહેરાત કરતા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રહી છે. પહેલા 4 લાખની જાહેરાત અને હવે 2 લાખની જાહેરાતથી
ખેડૂતોની સહાયમાં પણ 2 લાખનો ઘટાડો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા આનંદીબેને જાહેરાત કરી હતી કે અકસ્માતે ખેડૂતનું મૃત્યુ થાય એને 4 લાખ રૂપિયા આપીશું. આજે ભાજપની સરકાર જાહેરાત કરે છે કે હવે અમે ખેડૂતને અકસ્માતે મૃત્યુ થાય કે અંગ એનું વિચ્છેદિત થાય એને 2 લાખ રૂપિયા આપીશું. તો 4 લાખ રૂપિયાની જાહેરાત શું એ વખતે અમલ નહોતો કર્યો એ ખોટી હતી કે આનંદીબેને કંઈક સાચું કર્યું હોય તો રૂપાણી સરકારે નહીં ચાલવા દે એવી નીતિ નક્કી થયેલી છે કે પછી 4 લાખમાંથી 2 લાખ કરીને આજે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતને પડ્યા ઉપર પાટું મારવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. તો આ સાથે જ અન્ય સમાચારો સામે આવી રહ્યા છે. સમાચારો પર નજર કરીએ તો શોપિયામાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત રહ્યું છે, જ્યાં રેબોન વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણના સમાચારો સામે આવી રહ્યા છે, જે ઓપરેશન હજુ પણ યથાવત છે. શોપિયામાં ઓપરેશન દરમિયાન સેનાએ 2 આતંકીને ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાઈ છે, જેમાં સેનાએ હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત રાખતા 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની મોસમ શરૂ થતાની સાથે જ ધુમ્મસનો સહારો લઈ આતંકીઓએ ઘૂસપેઠ કરવાની કોશિશ કરતા હોય છે, ત્યારે સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવી આ તમામ આતંકીઓને ઠાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ ઓપરેશન દરમિયાન 2 આતંકીઓ ઠાર થયા છે. અને સમાચારો, ગુજરાતમાંથી મગફળી અને દાળની ખરીદી કરવાની નાફેડ ના પાડી છે, ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખરીદી કેન્દ્ર સરકાર છે, નાફેડ માત્ર નોડલ છે, છતાં અમે નાફેડના અધિકારીઓને અપીલ કરીએ કે તે ખરીદી ચાલુ કરે. ખરીદીના પૈસા અને ખરીદી કરી રહી છે કેન્દ્ર સરકાર, નાફેડ એક નોડલ એજન્સી છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ગયા વખત જેવું ન થાય એટલા માટે આ વ્યવસ્થાને માન્ય ગણે અને નાફેડના મિત્રો પણ સાથ અને સહકાર આપે તેવો અનુરોધ કરું છું. મુખ્યમંત્રી વિજય રૂપાણી માતરે વતન રાજકોટ પહોંચ્યા, જ્યાં તેમણે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નવનિયુક્ત ટ્રાફિક બ્રિગેડને મુખ્યમંત્રીએ પ્રમાણપત્રો આપ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ફરી ભાંગરો વાટ્યો. જાહેર મંચ પરથી સંબોધન આપતા તેમણે બફાટ કર્યો છે કે મેનિફેસ્ટોમાં પાર્ટીઓ જનતાની માંગના નામે કંઈ પણ લખી શકે છે. લોકો 2 માર્ગીય રસ્તો માંગે તો ઢંઢેરામાં 6 માર્ગીય લેન લખાય છે અને ડામરનો રસ્તો માંગે તો આસફાલ્ટનો રસ્તો લખાય છે. આ પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં માંગ્યું ના હોય તેવું લખવાની છૂટ છે, કારણ કે લખ્યા પછી કોઈ યાદ નથી રાખતું. હું ભારતીય જનતા પાર્ટીનો નેતા હોવી અલગ વાત છે, પણ કાર્યકર્તા નથી. એટલે મને કહેવાનો હક છે ને, ગર્વ છે, મારે કહેવું છે કે હજી સુધી ચૂંટણી ઢંઢેરામાં જે અમારું એક એવું ખાતું છે કે એમાં ગમે એ લખી શકાય, પછી કોઈ યાદ નથી રાખતા. એટલે ગમે તે લખેલું, તમે 2 માર્ગની સડક માંગતા હો 6 લેન લખી નાખે, તમે કેડીનું હલાણ માંગ્યું હોય તમે એને 4 લેન નાખી દીધી, તમે ડામર રોડ માંગ્યું હોય તમે એની પર આસફાલ્ટ કરી દીધી, ન માંગ્યું એવું બધું લખવાની એમાં છૂટ છે. હજી સુધીના કોઈ પણ સ્ટેટના કે નેશનના કોઈ પણ પોલિટિકલ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં 24 કલાક વીજળી આપશું, તમે અમને મત આપો એવું લખવાની હિંમત કોઈએ નથી કરી, એ મારી પાર્ટી આ રાજ્યમાં. હાલ ખેડૂતો જ્યારે પાકના મુદ્દે મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ ગામના ખેડૂતોની સ્થિતિ કંઈક અલગ છે. આ ગામના 90% ખેડૂતો ભીંડાના પાક સાથે સંકળાયેલા છે અને અહીંયા ઉત્પાદિત થતા ભીંડા દેશભરમાં વખણાય છે અને દિલ્હી, કલકત્તા, મુંબઈ, ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં તેની માંગ રહે છે. ચાલુ વર્ષ 2017-18માં માર્કેટ યાર્ડમાંથી અંદાજે ₹25 કરોડના ભીંડા એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા અને જેને કારણે ખેડૂતોની સારી આવક થતાં પગભર બન્યા છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે અહીંના ભીંડાની માંગ સતત વધી રહી હોવાથી વેપારીઓ પણ ખેડૂતોને સારા નાણાં આપે છે અને પરિણામે ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચે આવ્યું છે, ત્યારે અહીંના ખેડૂતો ખુશખુશાલ છે. આજે 4 વ્હીલ 3 વ્હીલ 6 વ્હીલ લઈને માર્કેટ સુધી આવતા થયા છે. આ પરિવર્તન છે ભીંડાના કારણે. એ ખેડૂતને જે કંઈ ભીંડા અને શાકભાજીનો ભાવ સારામાં સારો આપીને જે ભીંડા અને શાકભાજી પકવતા ખેડૂતોને
35 થી 37 કરોડ રૂપિયા જેવી રકમ, મોટી રકમ ખેડૂતોને રોકડના રૂપમાં આપી છે. મહેસાણામાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. મહેસાણા વોટરપાર્ક નજીકની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું હતું. પાઇપમાં ભંગાણને કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો નર્મદાના અધિકારીઓ લાઇનમાં લીકેજ હોવાની ઘટનાથી અજાણ હતા, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. વેલકમ બેક. સુરેન્દ્રનગર જિલ્લાના ગંજેરા ગામના ખેડૂતોએ સરપંચની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે પાણીની માંગ કરી હતી. શિયાળાની સિઝનમાં રવિ પાક લેવા માટે ખેડૂતોને પાણીની જરૂર છે, ત્યારે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કરીને કચેરી ગજાવી હતી અને જીરુનો પાક લેવા માટે તાત્કાલિક પાણીની માંગ કરી હતી. ત્યારે કલેક્ટરે પણ ખેડૂતોનું આવેદન સ્વીકારી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છતાં તંત્રની આંખ ખુલતી નથી. આગામી અમે જો આનું પગલા સરકાર તાત્કાલિક કોઈ પગલા નહીં ભરે તો અમે આત્મવિલોપન તો હું કરવાનો જ છું અને હું કરીશ પણ બરોબર, અને અમે ખેડૂતો આનંદન ઉપવાસ ઉપર ઉતરવાના છે. હવે આના સિવાય અમારો પાસે કોઈ રસ્તો નથી. રહ્યો રેશન કાર્ડ ધારકોને હવે નવા બારકોડ વાળા રેશન કાર્ડ બનાવવાના ફરજિયાત રહેશે. ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિયામકે આ પરિપત્ર બહાર પાડ્યો, જેમાં બારકોડ વાળા રેશન કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને જ અનાજનું વિતરણ કરવામાં આવશે. જો તમે દારૂ પીને ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવો છો તો ચેતી જજો, કારણ કે આવું કરવું તમને મોંઘું પડી શકે છે. ડીસાની એડિશનલ કોર્ટે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારાઓને ચેતવણીરૂપ સજા આપતા કહ્યું કે જો કોઈ દારૂ પીને બાઇક ચલાવતા પકડાયો તો તેને સિવિલ હોસ્પિટલની સફાઈ કરવી પડશે અને આવું કરતા તેમનો વિડીયો રેકોર્ડિંગ કરાશે અને આ વિડીયો કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. ડીસા કોર્ટના આદેશ બાદ દારૂના કેસના 3 આરોપીને ડીસાની સિવિલ હોસ્પિટલની સફાઈ કરાવવામાં આવી હતી. આરોપીઓમાં ભૂતપૂર્વ નાયબ મામલતદાર અને અન્ય 2 આરોપીઓનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ વર્ષ 2009માં હોટલમાં દારૂની મહેફિલ માણતા પકડાયા હતા, જેમનો કેસ ડીસા કોર્ટમાં ચાલી રહ્યો હતો. દાહોદની સબજેલમાંથી ટીવી સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ ઝડપાઈ. સબજેલમાં આરોપીને ટીવી સહિતની સુવિધાઓ પૂરી પડાતી હોવાની એક બેનામી અરજી મળી હતી, જેના પગલે પ્રિન્સિપાલ જજ, જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સબજેલ ખાતે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ વસ્તુઓ મળી આવી. અમદાવાદની એક જ કંપની દ્વારા રાજ્યભરના લાખો લોકો સાથે ઠગાઈ કરી 260 કરોડથી વધુની રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા છે. ત્યારે સીઆઈડી ક્રાઇમ માસ્ટર વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાયેલી 3 ફરિયાદોની જ તપાસ કરશે અને આ વાત અધિકારીએ મીડિયા સમક્ષ કરતા નિકોલના અનેક ભોગ બનનાર લોકો સામે આવ્યા કે જેઓ પોતાને ન્યાય મળે તે માટે સીઆઈડી ક્રાઇમની ઓફિસથી નિકોલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. એક જ કંપની દ્વારા ભોગ બનેલા લોકો માટેની તપાસમાં સરકાર કેમ ભેદભાવની નીતિ અપનાવી રહી છે, જેવા અનેક સવાલ ઉભા થયા છે. વિનય શાહની કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં રાજ્ય પોલીસ વડાએ આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો ઓર્ડર કરતા સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. પણ આ કેસમાં ભોગ બનેલા લોકોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે સીઆઈડી ક્રાઇમે માત્ર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 3 ફરિયાદો અંગે જ તપાસ શરૂ કરી, જ્યારે આ અંગે નિકોલમાં નોંધાયેલી ફરિયાદની નોંધ પણ ન લીધી. ત્યારે ભોગ બનનાર લોકો માની રહ્યા છે કે આ કેસમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણીના આરોપ લાગતા તેમને બચાવવા માટે ગૃહ વિભાગે તપાસનું નાટક શરૂ કર્યું છે. પ્રાથમિક તપાસમાં તો અમારી પાસે જે 3 ફરિયાદો છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી, એમાં તો આશરે 4-5 લાખ રૂપિયાનું કૌભાંડ જ છે. પણ અમે પણ મીડિયા મારફતે અને લોકોને અપીલ કરીએ છીએ કે જેની પણ સાથે ચીટિંગ થયેલું હોય એ વધુમાં વધુ લોકો અમારી અહીંયા સહયોગ ભવન ખાતેની ઓફિસમાં નિવેદન લખવા માટે આવે, બાદમાં જ અમને સાચો આંકડો મળી શકશે. નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં જે ગુના બન્યા છે તેના માટે નિકોલ પોલીસે જ તપાસ કરવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું. જોકે આ કેસમાં અનેક મોટા માથાના નામ છે, તેથી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરતી હોય તેવું લાગી રહ્યું છે. નિકોલ પોલીસે એક ફરિયાદ નોંધી, પણ અમુક ભોગ બનનારાઓને નથી આપી રહી ન્યાય. કેટલાક ભોગ બનનાર લોકોને સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ વચ્ચે પીસાવાનો વારો આવ્યો છે. એજન્ટ હતા ભરતભાઈ કઠાડિયા, એમના જોડે અમે રોક્યા હતા પૈસા, પણ એ અમારા ફોન ઉપાડતા નથી અત્યારે, અને પછી એ અત્યારે ભાગી ગયા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા તો એમને એમ કીધું કે મેઘાણીનગરમાં મેન્ટલ બારી જોડે જઈ આવો એકવાર,
તો ત્યાં કાલ સાંજે અમે ગયા હતા તો ત્યાં અત્યારે બધું બંધ થઈ ગયું છે. અમને ફરિયાદ તો લીધી પણ કે તમે હવે મેઘાણીનગર જાઓ, તો કાલે મેઘાણીનગર બી ગયા હતા તો કે હવે તમારે અહીંથી ગાંધીનગર જવું પડશે, અહીંથી ત્યાં શિફ્ટ થયું છે પોલીસ સ્ટેશન, એટલે પછી અમે હવે ગાંધીનગર જઈશું. જ્યારે આ વિવાદ સર્જાયો ત્યારે નોન કરપ્ટ અધિકારીની છાપ ધરાવતા શહેર પોલીસ કમિશનર એ કે સિંહ દ્વારા શહેરની તમામ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી, પરંતુ ગણતરીના કલાકોમાં જ IPS અધિકારીઓના શીતયુદ્ધમાં ભોગ બનનાર લોકો ભરાયા અને તપાસ CID ક્રાઇમને સોંપી દેવામાં આવી. એ બાદ હવે એ વાત પણ સામે આવી રહી છે કે માત્ર વસ્ત્રાપુરની વિવાદિત 3 ફરિયાદ છે, જેથી તેની જ તપાસ CID ક્રાઇમ દ્વારા કરાશે, જેથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કેમ ગૃહ વિભાગ આ રીતે ભેદભાવની કયા મોટા માથાઓને બચાવવા માટે બેધારી નીતિ અપનાવી રહી છે. કેમેરામેન સંદીપની સાથે હરમેશ સુખડિયા, News 18 ગુજરાતી, અમદાવાદ. 260 કરોડના કૌભાંડી વિનેશિયાનું રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. સરધાર ગામના એજન્ટ મગન રૈયાણી મારફતે 200 જેટલા લોકોએ 1.5 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે મગન રૈયાણી મીડિયા સમક્ષ આવ્યા અને પોતે કંપનીના એજન્ટ હોવાનો ઇન્કાર કર્યો અને કહ્યું કે હું પોતે પણ એકના ડબલની લાલચનો ભોગ બન્યો છું અને 1.5 લાખ રૂપિયા ગુમાવી ચૂક્યો છું. 150 જણા છે, બરોબર છે. મેં 8 જણાના જોઈનિંગ કર્યા હતા, બરોબર છે. એની નહીં, એજન્ટ નહોતા. આમાં તો બધાને લાલચ હતી કમાવાની. બધા હવ હવ ચેન ચક્કર ચલાવતા હતા, હવ હવ કમાતા હતા, એની રીતે જોઈનિંગ કરતા હતા. એક જોઈનિંગ કરીને એટલે 1500 રૂપિયા આપતા હતા. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો પ્રારંભ થયો. સંગીતકાર અને ગાયિકા તાનારીરીની યાદમાં દર વર્ષે ઉજવાતા મહોત્સવમાં નામાંકિત ગાયકો, વાદકો અને સંગીતકારો મધુર સુર લાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા મહોત્સવનો પ્રારંભ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રધાન ઈશ્વરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો, જ્યાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મહોત્સવ વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવ્યો હતો અને ત્યારથી જ આ પરંપરા અવિરત છે. અત્રે પધારેલા વિખ્યાત કલાકાર શ્રીઓ, તેમના સાથીદારો તેમજ તાનારીરીના વંશજો એવા સમસ્ત નાગરિકો, તેમજ ગુજરાત સરકારે પણ તેમની કલાની કદર કરી તેમનું સન્માન કર્યું છે. તાનારીરી મહોત્સવ 2018માં વર્ષ 2000. તો આ હતા આજના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. આ સાથે સોશિયલ મીડિયા થકી પણ આપ અમારી સાથે જોડાયેલા રહી શકો છો, લોગ ઓન કરી શકો છો News 18 ગુજરાતી .com પર. નમસ્કાર.